મંજૂરી મુસવેરા આપની સમક્ષ લઈને આવ્યો છું. આર્થિક વિકાસ જે આપણો પાઠ 15મો અને આજે એનો ભાગ 5મો આપણે એનો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગની અંદર આપણે જે ચર્ચા કરી તેની અંદર આપણે બજાર પદ્ધતિની જે બજાર પદ્ધતિના જે લક્ષણો છે તેની મર્યાદાઓ છે, ખામીઓ છે, તેના લાભો છે આપણે તેની ચર્ચા કરી હતી. અને આપણે એના પછીનો જે ટોપિક છે કે સમાજવાદી પદ્ધતિ એટલે શું, આપણે આજે આ વિડીયોની અંદર તેની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે તમારી ટેક્સ્ટબુક સાથે લઈને બેસવાનું છે. ટેક્સ્ટબુક સાથે હશે તમે અંદર ધ્યાન આપશો, વાંચશો, સાથે સાથે વિડીયો જોશો તો તમને અન્ડરસ્ટેન્ડિંગ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે સમાજવાદી પદ્ધતિ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, સમાજવાદી પદ્ધતિ એ એકદમ અપોઝિટ છે બજારવાદી બજાર પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. આપણે બજાર પદ્ધતિની વાત કરી હતી, બજાર પદ્ધતિ એ મુક્ત અર્થતંત્ર ધરાવે છે, પૂંજીવાદી પદ્ધતિ છે, સરકારમાં કોઈ હસ્તક્ષેપ હોતો નથી, નફો કેન્દ્ર સ્થાને હોય છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો એવું કશું છે નહીં. સમાજવાદી પદ્ધતિ બજાર પદ્ધતિની વિરોધમાં છે. કેમ એવું? તો કે બજાર પદ્ધતિની અમુક ખામીઓ હોવાના કારણે બજાર પદ્ધતિ અમલમાં ન લાવતા સમાજવાદી પદ્ધતિ અમલમાં આવી અને રશિયા છે, ચીન છે એવા દેશોએ સમાજવાદી પદ્ધતિને અપનાવીને પોતાના દેશનો આર્થિક વિકાસ કર્યો. હવે આ પદ્ધતિ કઈ પદ્ધતિ છે? તો આપણે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપ્યું કે બજાર કરતા સમાજવાદી પદ્ધતિ એવી છે કે જેની અંદર કેન્દ્ર સ્થાને નફો નહીં પણ કેન્દ્ર સ્થાને પ્રજાનું કલ્યાણ જોવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર સ્થાને પ્રજાનું કલ્યાણ જોવામાં આવતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે વસ્તુનું ઉત્પાદન એ ભાવ, જેના ભાવ હોય છે એ ભાવ તંત્ર પણ નક્કી હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું નથી, ટોટલી અહીંયા જોવા જઈએ તો આ જે સમાજવાદી પદ્ધતિ છે એ રાજ્યના હસ્તક્ષેપ એટલે કે રાજ્યથી જે ચાલતું હોય છે, રાજ્ય જ નક્કી કરે છે. અહીંયા આગળ જે પણ કંપની કે માલિકી હોય છે એ બધી રાજ્યની હોય છે, રાજ્ય દ્વારા એનું નિયંત્રણ થતું હોવાના કારણે અહીંયા આગળ એને સમાજવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરવા વિદ્યાર્થી મિત્રો હવે વાત આપણે અંદર વાંચીએ છીએ, ધ્યાન આપજો કે બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા તેની નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી અને ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિની તદ્દન વિરોધી છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય સરકારનું હોય છે, એટલે રાજ્યનું હોય છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરેની સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સમાજવાદી પદ્ધતિની અંદર ઉત્પાદનના સાધનો, તેની ફાળવણી, તેના ભાવ અને પ્રજાનું કલ્યાણ અને કઈ જરૂરિયાતો છે એ બધું જ સરકાર દ્વારા નક્કી થતું હોય છે. સરકારના નિયંત્રણમાં હોય છે. કારખાના કે મિલો કે ઉદ્યોગો એ પણ સરકારના હોય છે, એમાં પ્રજાની કોઈ ભૂમિકા હોતી નથી. સરકાર જે હોય તે વસ્તુ સાની જરૂરિયાત છે, વ્યક્તિને સાની જરૂરિયાત છે, તો સરકારને જે જાણ થાય કે હા અનાજ ખાદ્ય પુરવઠો જે છે એની જરૂરિયાત વધારે છે, પ્રાથમિક આરોગ્ય શિક્ષણ એની જરૂરિયાત વધારે છે, તો એ પ્રમાણે ઉત્પાદન કરે છે, એ પ્રમાણેના ઉત્પાદનના સાધનોની ફાળવણી કરે છે અને એ પ્રમાણે રાજ્યની અંદર નિયંત્રણ રાખે છે. એટલે આમ કહીએ કે સમાજવાદી પદ્ધતિ એ બજાર પદ્ધતિની તદ્દન વિરોધી છે, કારણ કે એ પ્રજાનું કલ્યાણ જોઈએ છે, પ્રજાના હિતમાં એ આગળ વધે છે. હવે આપણે વાત કરીએ કે સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ હોય છે. અહીંયા જે આપણે વાત કરી કે નફો હોતો નથી, માત્ર ને માત્ર પ્રજાનું પ્રજાનું કલ્યાણ કેન્દ્ર સ્થાને હોય છે અને આ પદ્ધતિની અંદર સરકાર પ્રજાના કલ્યાણને ડિપેન્ડ રાખીને એની પર ડિપેન્ડ રહીને અહીંયા આગળ વધે છે. ચીજ વસ્તુનું ઉત્પાદન અને ભાવ રાજ્ય દ્વારા નક્કી થાય છે. કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન હોય છે કે એના ભાવ હોય છે એ રાજ્ય નક્કી કરે છે, એટલે આખા રાજ્યની અંદર એનો ભાવ બરાબર છે. જ્યારે બજાર પદ્ધતિમાં તો મુક્ત હતો, જેને જેટલો ભાવ રાખવો એટલો રાખ, એ ભાવ તંત્ર કે એ તંત્ર નક્કી કરે. પણ અહીંયા તો સરકાર એ ભાવ બહાર પાડે, એ ભાવ વસ્તુ મળે, એ પછી તમે અહીંયા નડિયાદથી લો કે અમદાવાદથી લો, રાજ્ય સરકાર જે ભાવ બહાર પાડે છે એ ભાવ પ્રમાણે તમને મળે છે. રાજ્ય નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સરકારના સંચાલિત કારખાનાઓ છે. રાજ્ય સરકાર નક્કી કરે છે કે મારે આટલું ઉત્પાદન કરવું છે. રાજ્ય સરકાર નક્કી કરે કે મારે 1,00,000 બરાબર છે કે 10,000
આપણે 10000 ની વાત કરી કે 10000 વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એ રાજ્ય સંચાલિત જે તે કારખાના હોય છે તેની જે જવાબદારી હોય છે કે આટલા જ ધંધનું બરાબર આટલી જ વસ્તુનું ઉત્પાદન એ કરશે કારણ કે એ જરૂરિયાતને જાણીને પછી ઉત્પાદન કરે છે ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે શ્રમિકોની તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવે છે જમીન તકે રાજ્યની હોય રાજ્યનું નિયંત્રણ હોય રાજ્યના હસ્તક્ષેપ હોય રાજ્યની અંદર એનો વહીવટ થતો હોય છે પણ જ્યારે ખેતી પર ખેતી લાયક જમીન પર જ્યારે ખેતી કરવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યારે એ જે મજૂર હોય છે જે કામદાર હોય છે એમને પણ જે વેતન આપવામાં આવે છે વેતન પણ નક્કી કરેલું હોય છે એમને હું વેતન આપીને સીધા કરી દેવામાં આવે છે સરકાર એ મુજબ એમની પાસેથી કામ કોણ લે છે કારણ કે એ જે જમીન છે એ જે ખેતી એ રાજ્ય સરકારની સંચાલિત હોય છે એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો સમાજવાદી પદ્ધતિ એ ખરેખર બજાર પદ્ધતિની બહુ જ અલગ પડે છે જ્યારે બજાર પદ્ધતિની આપણે વાત કરીએ અહીંયા સમાજવાદી પદ્ધતિની પણ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વચ્ચેનો તફાવત લખો તો આ એક એનો મૂળ તફાવત આપણે અહીંયા જોયો હવે આપણે વાત કરીશું કે સમાજવાદી પદ્ધતિના લક્ષણો કયા કયા છે કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે અહીંયા પહેલા મેં આપણે જે બજાર પદ્ધતિમાં વાત કરી હતી કે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે અહીંયા તો આપણે જ્યારે લક્ષણોની વાત કરીએ છીએ આપણે જ્યારે લક્ષણોની વાત કરીએ છીએ તો ઉત્પાદનના સાધનોની જે માલિકી હોય છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ રાજ્ય સરકારની હોય છે એટલે કે રાજ્યની માલિકી હોય છે વિદ્યાર્થી મિત્રો તો આ એક પહેલો પોઈન્ટ એનો કાકા પ્રમાણે છે જેનું લક્ષણ છે બીજું છે અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવાય છે જે નિર્ણય હોય છે વિદ્યાર્થી મિત્રો એ બધા જ રાજ્ય તરફથી લેવાતા હોય છે જ્યારે જ્યારે બજાર પદ્ધતિમાં વાત કરીએ બજારની અંદર જે ભાવતંત્ર હોય છે એ ભાવતંત્રના આધારે આર્થિક નિર્ણયો લેવામાં આવતા હોય છે વ્યક્તિગત અને ખાનગી માલિકીની અંદર નફો કેન્દ્ર સ્થાને હોવાના કારણે એની તમને ભાવ વધારે જોવા મળે છે જ્યારે અહીંયા આગળ નિર્ણયો આર્થિક નિર્ણયો માત્ર ને માત્ર રાજ્યના હોય છે અહીંયા ત્રીજું લક્ષણ વાત કરીએ કે આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજમુખી હોય છે હા આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રની અંદર નફો હોતો નથી પ્રજાનું કલ્યાણ હોય છે એટલે કે સમાજનું હિત હોય છે વ્યક્તિનું હિત હોય છે વ્યક્તિને પ્રાથમિક જરૂરિયાતો જેની જરૂર હોય છે એનું ઉત્પાદન કરવામાં આવે છે કે મોજ શોખની વસ્તુઓ કે એસો આરામની વસ્તુઓ કે વૈભવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું નથી સરકારને ખબર છે કે આને ખાદ્યની પહેલા જરૂર છે કપડાની પહેલા જરૂર છે તો એનું ઉત્પાદન કરવામાં આવશે એટલે આપણે કહી શકીએ છીએ કે અહીંયા આગળ કે સમાજનું કલ્યાણ પહેલા જોવામાં આવે છે એ પ્રમાણે તેનું ઉત્પાદન કરવામાં આવે છે અહીંયા આગળ નંબર ચાર જે આપણું ચોથું લક્ષણ છે શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે હા કોઈ સરકારી મિલ છે માની લો કે આ મિલ છે સરકારી મિલ છે સરકારી કાપડની મિલ છે તો એની અંદર જે મજદૂર કામ કરે છે વિદ્યાર્થી મિત્રો જે વર્કર કામ કરે છે એને એના કામ પ્રમાણે એને પેડ કરવા એની વિશે પે કરવામાં આવે છે એને ચૂકવવામાં આવે છે અને વેતન આપવામાં આવે છે સરકારી કંપનીમાં કામ કરતા દરેક કર્મચારીને સારામાં સારું પે કરવામાં આવે છે વેતન ચૂકવવામાં આવે છે કારણ કે એ માત્ર માત્ર જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન કરવા માટે બનેલી છે બરાબર છે જરૂરિયાતી હા કોઈ એશવારાની કે વૈભવ ઉલ્લાસની ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા નથી સૌંદર્ય પ્રસાદન કે ના જે જરૂરિયાત છે તેનું ઉત્પાદન કરો ત્યાં પછી બીજી વસ્તુ અગત્યનો ક્રમ નક્કી કરે છે સમાજ રાજ્યને ખબર છે કે વ્યક્તિને સાની જરૂર છે એનું ઉત્પાદન કરીને એને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરવામાં આવતું હોય છે આપણે વાત કરીએ જેના લક્ષણની આપણે વાત કરી કે જે માલિકી તકે રાજ્યની હોય છે આર્થિક નિર્ણયો તકે રાજ્ય દ્વારા લેવામાં આવે છે ત્યાર પછી આપણે વાત કરી કે આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં નફો હોતો નથી પ્રજાનું હિત હોય છે અને ચોથું વાત કરીએ આપણે કે સરકારી જે મિલોની અંદર જે કર્મચારી કામ કરતો હોય એને વેતન પણ ચૂકવવામાં આવતું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે સમાજવાદી પદ્ધતિના લાભો કયા છે સમાજવાદી પદ્ધતિ અપનાવી રશિયા ચીન જેવા દેશોએ તો એના લાભ શું છે આપણે તેના લાભોની પણ ચર્ચા કરીશું આ વિડીયોની અંદર તો સૌ પ્રથમ આપણે એના લાભોની વાત કરીએ કે સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાની બિનજરૂરી કે મોસોકી વસ્તુનું ઉત્પાદન કરવું એક આ પહેલો લાભ છે ઘણી જગ્યાએ તમે જોઈ શકો છો મોસોકી વસ્તુથી આ ગોળાઓના ગોળાઓ ભરેલા હોય છે દુકાનોની દુકાનો ભરેલી હોય છે એટલો જ પૈસો જો ખાદ્ય શિક્ષણ આરોગ્યની અંદર ઇન્સ્ટોલમેન્ટ કર્યો હોત તો લોકોનું હિત થાત લોકોનું ભલું થાત પ્રજાનું કલ્યાણ થાત પણ એ પદ્ધતિ તો રીતે ચિત્ર પણ બજાર તંત્રની અંદર જોઈએ બજાર પદ્ધતિની અંદર જોઈએ અહીંયા સમાજવાદી પદ્ધતિનો પહેલો લાભ એ છે કે જરૂરિયાત મુજબ ઉત્પાદન જરૂરિયાત મુજબનું ઉત્પાદન કરવામાં આવે છે એટલે જરૂરિયાત મુજબ ઉત્પાદન કરે વધારે ઉત્પાદન થતું નથી એક
125 કરોડની વસ્તી ધરાવતા આ દેશની અંદર 125 કરોડ વસ્તીની અંદર જે જરૂરિયાત હોય છે એ પ્રમાણે ઉત્પાદન કરવામાં આવે છે, વધારાની વસ્તી ઉત્પાદન કરવામાં આવતા આવતું નથી. બીજું, આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણયો રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્યોગ થતો. આપણે વાત કરીએ કે બજાર પદ્ધતિની અંદર આપણે વસ્તુ જોઈ લઈએ કે કુદરતી સંપત્તિનો દુર્યોગ થાય છે, કારણ કે સરકારનો દુરુપયોગ થાય છે, સરકારનો કોઈ પ્રકારનો હસ્તક્ષેપ નથી, સરકારની કોઈ પ્રકારની ભૂમિકા નથી બજાર પદ્ધતિની અંદર. એટલે જે કંપનીના માલિકને જેટલું ઉત્પાદન કરવું હોય એટલું ઉત્પાદન કરી નાખે, કે પછી પ્લાસ્ટિકની પોલિથીનનું ઉત્પાદન થતું હોય, કે પછી એ કાગળનું ઉત્પાદન થતું હોય, કે પછી રબરના જે રબર બને છે રેસાવાથી ગુંદરવાથી, એ રીતના ઘણું ઉત્પાદન પર્યાવરણનો નાશ કરીને પણ ઉત્પાદન કરી શકતા હતા, અને જેના કારણે આપણે કહીએ છીએ કે કુદરતી સંપત્તિ નાશ પામી. પણ અહીંયા તો વિદ્યાર્થી મિત્રો એવું નથી, અહીંયા તદ્દન અલગ છે કે આ પદ્ધતિમાં ઉત્પાદનના જે નિર્ણય ખરા એ રાજ્ય દ્વારા લેવાતા હોવાથી અહીંયા તો જે કુદરતી સંપત્તિ જે કરી તે કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી. ત્યાર પછી ત્રીજો ટોપિક આપણે જે અહીંયા કરીએ છીએ, ત્રીજો લાભ છે એ વાત કરીએ કે આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. બજાર પદ્ધતિમાં શું થયું, આવક અને સંપત્તિની અસમાનતા થાય છે, અહીંયા તો આવક અને આવક અને સંપત્તિની અહીંયા આગળ અસમાનતા દૂર થાય છે. કારણ કે કોઈની પાસે આવક વધારે હોય કે ઓછી હોય, તમે રાજ્ય સંચાલિત કોઈ કંપનીમાં વસ્તુ લેવા જાઓ તો અમીરને પણ એ ભાવ આવશે, ગરીબને પણ એ ભાવ આવશે, હું જઈશ તો પણ મને એ ભાવ આવશે, તમે જશો તો પણ તમને એ ભાવ આવશે. કારણ કે સંચાલિત કોણ કરે છે, સંચાલન કોણ કરે છે, રાજ્ય કરે છે, ભાવ રાજ્ય નક્કી કરે છે. જે વસ્તુ નડિયાદમાં જે ભાવે મળતી હશે રાજ્યની રાજ્ય સરકારની કંપનીમાં, બરાબર, એ જ વસ્તુ તમને આણંદમાં કે અમદાવાદમાં મળી જશે, કારણ કે એ ભાવ સરકારે નક્કી કરેલો હોય છે કે આ ભાવ મળશે. જ્યારે બજાર પદ્ધતિમાં જેને જેટલું લેવલ લગાવવું હોય એટલું, 100 ની વસ્તુ 200 વેચો, 200 ની વસ્તુ 500 વેચો, બરાબર, કારણ કે આપણે ગુણવત્તાની વાત કરીને આપણે વિચાર કરીએ છીએ, કારણ કે ત્યાં આગળ કેન્દ્ર સ્થાને નફો છે, અહીંયા આગળ કેન્દ્ર સ્થાને પ્રજાનું કલ્યાણ રહેલું છે. એટલે અહીંયા આગળ કુદરતી સંપત્તિનો અહીંયા આગળ બગાડ થતો નથી. ત્યાર પછી આપણે કહીએ કે આવકની અને સંપત્તિની અહીંયા આગળ વાત કરીએ કે અસમાનતા દૂર થાય છે, અસમાનતા અહીંયા આગળ દૂર થાય છે. ત્યાર પછી નંબર જે ચાર વધે કરો, લાભ, ગ્રાહકોનું શોષણ થતું નથી. હા, ગ્રાહકોનું શોષણ થતું નથી. આગળ પણ આપણે અગાઉ પણ વાત કરી તે પ્રમાણે તમે કોઈ વસ્તુ અહીંયા અમદાવાદમાંથી લો કે નડિયાદમાં કે આણંદમાંથી લો, સરકારી કંપનીમાંથી લો, તો જે ભાવ છાપેલો હશે એ ભાવે તમને મળશે, એથી વધારે ભાવો લેવામાં આવશે નહીં. એટલે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી અહીંયા આગળ ગ્રાહકનું કોઈ પ્રકારનું શોષણ કરવામાં આવતું નથી. કારણ કે એ સંચાલન કોણ કરે છે, રાજ્ય કરે છે. પણ રાજ્ય શા માટે, તો કે પ્રજાના હિતમાં કામ કરે છે. જ્યારે પ્રજાના હિતમાં કામ કરવામાં આવતું હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે તેનું શોષણ કરવામાં આવતું નથી. એટલે અહીંયા આગળ આપણે સમજવા માટે ચાર લાભની આપણે વાત કરી કે પહેલા આપણે લોકો જરૂરિયાત મુજબનું ઉત્પાદન કુદરતી સંપત્તિનો બગાડ ન થાય એ પ્રમાણે આવકની અસમાનતા દૂર થાય છે, અને ચોથું આપણે જે વાત કરી કે અહીંયા આગળ ગ્રાહકનું શોષણ થતું અટકે છે, ગ્રાહકો અહીંયા શોષણ થતું નથી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું કે સામાજિક પદ્ધતિની મર્યાદાઓ કઈ, એની ખામીઓ કઈ. તો બજાર પદ્ધતિની જેમ સમાજવાદી પદ્ધતિની પણ અમુક ખામીઓ અહીંયા આગળ જોવા મળી છે, અને એ ખામીઓની આજે આપણે ચર્ચા કરીશું. સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલી ખામીઓ છે. આ ખામીઓ નીચે મુજબ છે વિદ્યાર્થી મિત્રો. કે નંબર વન, કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. આપણે અગાઉ પણ જોઈએ કે જરૂરિયાત મુજબનું ઉત્પાદન કરવાનું હોય છે, અને અહીંયા ઉત્પાદનમાં વધારો થતો જોવા મળશે, અને સ્ટોકમાં જોવા મળે, બરાબર, કે 100 વ્યક્તિને જરૂર હોય એટલે તમે 200 વ્યક્તિને પહોંચી વળે એટલી વસ્તુ તમે લેવા જાઓ તો તમને વિદ્યાર્થી મિત્રો ક્યારેય ના મળે. કારણ કે અહીંયા આગળ જરૂરિયાત મુજબનું ઉત્પાદન થાય છે, બરાબર, એમાંય 2-5 જણા રહીએ વધારે ના હોય. એટલે અહીંયા કહેવાનું મિનિંગ મારો એ છે કે અહીંયા આગળ વધારાનો સ્ટોક, વધારાનો જથ્થો, વધારાનું ઉત્પાદન તમને જોવા મળતું નથી. આ એક ખામી છે. કોઈ સંપદ, કોઈ આફત એવી આવી કે જ્યારે, હા, આપણે કોરોનાની વાત કરીએ કે કોરોના મહામારીના કારણે જે પહેલાં 100 મહિના જે લોકડાઉન રહ્યું તેમાં કંપનીઓને નીલો બંધ રહી, ઉત્પાદન ન થઈ શકે, તો આવા સંજોગોમાં સરકાર માલનો પુરવઠો પૂરો કઈ ના કરી શકે. જો એની પાસે સ્ટોક ન હોય તો, જ્યારે બજાર પદ્ધતિમાં સ્ટોક હોય છે એ સ્ટોક વેચાણ કરીને પણ પુરવઠો પૂરો કરી શકાય, જ્યારે અહીંયા શું છે, જરૂરિયાત મુજબ ઉત્પાદન થતું હોવાથી અહીંયા આગળ વધારાનું ઉત્પાદનને વેગ મળતો નથી, પ્રોત્સાહન મળતું નથી. તો સૌપ્રથમ આ પહેલી તેની ખામી છે. આપણે બીજી વાત કરીએ કે સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. અહીંયા કોઈ પ્રકારની સ્પર્ધા હોતી નથી. રાજ્યની દુકાનો હોય છે, રાજ્ય સરકાર સંચાલિત દુકાન હોય છે, એટલે વસ્તુ બધે એક જ પ્રકારની, એક જ ક્વોલિટીની હોય છે. તમારે લેવી હોય તો લો, બાકી નહીં. એટલે અહીંયા આગળ વસ્તુની અંદર ગુણવત્તા કે ક્વોલિટી જોવા મળતી નથી.
જો ગુણવત્તા કે ક્વોલિટી ના હોય તો સ્પર્ધા નહીં હોય, અને જો સ્પર્ધા હોય ધંધો નહીં હોય વેપાર નહીં હોય તો વિદ્યાર્થી મિત્રો એમાં નવા નવા સંશોધન થવાના નથી, અને જો સંશોધનો નહીં થાય તો વસ્તુની ગુણવત્તામાં સુધારો થવાનો નથી, આપણે એ જ પ્રમાણેની વસ્તુ આપણને મળી રહેશે. ઉચ્ચ કક્ષાની વસ્તુ નહીં હોય, હાઈ ક્વોલિટી નહીં હોય, એ જે સાદી સરકાર જે બધાના માટે એક ઇક્વલ રાખીને આપણે વેચાણ કરે છે એ વસ્તુ તમને કે મને મળશે, એ ચાહે અમીર માણસ હશે કે ચાહે ગરીબ માણસ હશે, તો બંનેને સરખું મળશે. નંબર 3, કે આની ખામીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી, વ્યક્તિની સ્વતંત્રતા હોતી નથી. વ્યક્તિઓ કે મારે આટલામાં વેચવું છે, તમે ના વિચાર કરી શકો, કારણ કે સરકાર નક્કી કરે એ પ્રમાણે ચાલશે, કારણ કે અહીંયા વ્યક્તિગત સ્વતંત્રતા આપેલી નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક મર્યાદા છે, અહીંયા રાજ્ય સરકાર આર્થિક નિર્ણય લેવાના કારણે અહીંયા વ્યક્તિગત સ્વતંત્રતા હોતું નથી, એટલે અહીંયા વ્યક્તિગત સ્વતંત્રતા તમને મળતી નથી. માની લો આપણે જેટલા અનાજના ભંડાર જોયા છે પંડિત દીનદયાળ, બરાબર, જે પંડિત દીનદયાળ જે અનાજના ભંડાર હોય છે, ત્યાંથી તમે એપીએલ અને બીપીએલ કાર્ડ પર તમે જે રાશન લાવતા હોય છે ઘઉં ચોખા વગેરે, તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ સરકારે નક્કી કરેલું હોય કે 2 રૂપિયા કિલો ઘઉં, અરે મારે હું કરોડપતિ હોય તું લાખોપતિ હોય મારે 2 રૂપિયા કિલો નથી આપવા, મારે ફ્રી આપવા છે, મારે 1 રૂપિયા કિલો આપવા છે, પણ સરકારનો હસ્તક્ષેપ અહીંયા છે, સરકારનું નિયંત્રણ અહીંયા છે, તો મારે 2 રૂપિયામાં આપવા હોય તો મારે આપી શકાય નહીં, મારે 2 રૂપિયા કિલો તેલ આપવું હોય તો હું આપી શકતો નથી, હું મજબૂર છું. ક્યાં કે કારણ કે રાજ્ય સરકારનું નિયંત્રણ છે. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ વ્યક્તિગત એટલે કે મને અહીંયા સ્વતંત્રતા મળી નહીં, મારે જે પ્રમાણે વિચાર કરવું છે એ વિચાર કરવાની મને ક્ષમતા મળી નહીં, હાલાકે મારે ભાવ વધારીને વેચવું છે, ઓછી કિંમતમાં નહીં, એ ભાવ જે આના મારે 2 ગણો ભાવ વધારીને વેચવું છે, પણ હું નથી વેચી શકતો, કારણ કે અહીંયા આગળ વ્યક્તિગત સ્વતંત્રતા નથી. ત્યાર પછી આપણે વાત કરીએ કે રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. અહીંયા આગળ આખે આખું તંત્ર જ સરકારનું હોય છે, એટલે સરકાર શું કરે છે, અમલદારશાહીનો અહીંયા ઉપયોગ કરે છે, અને અમલદારશાહીના કારણે લોકોને ભય ઊભો રહે છે. કેવી રીતના? તો આજે જે ઉત્પાદન થાય છે એમાંથી અમુક ટકા હિસ્સો રાજ્ય સરકારનો હોય છે. આપણે જે GST ની આપણે વાત કરીએ છીએ, ગુજરાતનો જે ટેક્સ છે એની પણ નાખેલું હોય, જે આ વસ્તુની ખરીદી પર 8 ટકા ટેક્સ પેટ્રોલ તમે ગુજરાત સરકાર આપે છે, તો એની પર આટલી વસ્તુ પર સરકારનો ટેક્સ 8 ટકા તમારે એ આપવો પડે, એટલે અહીંયા અમલદારશાહીનો અહીંયા તમને ભય રહે છે. કોઈ વસ્તુ જે એલપીજી ગેસ છે, કેરોસીન છે, પેટ્રોલની પેદાશો છે, ખનીજ કોલસો છે, આ બધી વસ્તુનું તમારે મીન્સ કે આ બધી વસ્તુની તમારે ખરીદી કરવી હોય તો તમારે સરકાર પાસેથી લેવી પડતી હોય, સરકાર જે ભાવ નક્કી કરેલા હોય છે એ ભાવ પ્રમાણે તમારે લેવી પડે છે. બીજું કે એમાં અમલદારશાહી પ્રમાણે ઇજારો જેટલો થતો હોય એટલો તમારે આપવો પડે છે, એ ઇજારો માફ થતો નથી. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો ટોપિક સમાજવાદી પદ્ધતિ, આપણે તેના લક્ષણોની વાતો કરી, તેના લાભો અને તેની મર્યાદાઓની આપણે વાત કરી. હવે આપણે આજના જે છેલ્લા ટોપિકની અંદર વિદ્યાર્થી મિત્રો આજે મિશ્ર અર્થતંત્ર, આપણે મિશ્ર અર્થતંત્રની આપણે ચર્ચા કરીશું. એક બજાર પદ્ધતિ અને એક સમાજવાદી પદ્ધતિ, આ બંને પદ્ધતિની ખામીઓ અને આ બંને પદ્ધતિની મર્યાદાઓના કારણે એક નવી પદ્ધતિ અસ્તિત્વમાં આવી, જેને આપણે મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ. બજારવાદી પદ્ધતિની પણ અમુક ખામીઓ છે, જેથી દેશનો આર્થિક વિકાસ સારો થઈ શકતો નથી, એવી જ રીતે સમાજવાદી પદ્ધતિની પણ અમુક ખામીઓ છે. વિદ્યાર્થી મિત્રો એટલે સમાજવાદી પદ્ધતિમાં 100% સંપૂર્ણ નથી, તો બંનેને મિક્સઅપ કરીને એક નવી પદ્ધતિ અપનાવી, અને એ નવી પદ્ધતિ આવી મિશ્ર અર્થતંત્ર. હવે મિશ્ર અર્થતંત્ર એટલે કેવું, એટલે એક શબ્દ છે મિશ્ર, આપણે કહી શકીએ કે મિક્સ. હવે ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, માની લો કે એનું હેન્ડલિંગ, આપણે કહીએ કે એનું મેનેજમેન્ટ, એનું એડમિનિસ્ટ્રેશન, એનું સંચાલન એ સરકાર કરતું હોય, કોઈ એને ચલાવનાર જે હોય છે એ વ્યક્તિઓ, એનું સંચાલન સરકાર કરતું હોય છે પણ એનું ઉત્પાદન ખાનગી કાં તો વ્યક્તિગત કંપની દ્વારા થતું હોય છે, એનું સંચાલન ભલે સરકાર કરતી હોય છે પણ એનું વેચાણ તેને વ્યક્તિગત અને માલિકી વ્યક્તિગત હોય છે, આ બંને દ્વારા મિશ્ર રીતે આ વસ્તુ ચલાવાતી હોય છે. એક સાધારણ એક સાદું અને સિમ્પલ ઉદાહરણ તમને હું આપું છું, ધ્યાન આપજો. સરકાર એવું કહે કે પેરાસિટામોલ, જ્યારે વ્યક્તિને આરોગ્ય ખાતાની અંદર વ્યક્તિને તાવ આવે અને હાઈ ફીવર હોય તો એને સરકારી ગોળી એવી ફ્રીમાં મળી જોઈએ, એ 50 પૈસા કે રૂપિયામાં તૈયાર થાય. હવે માની લો
એની પ્રાઇડ હોય કે સરકારને નવી ગોળી બનાવી જે જેનું નામ જ પેરા સીતાપુર આપવામાં આવ્યું હોય સરકારે આ ગોળી બનાવી છે જેનું વેચાણ કોઈ કંપની ના કરી શકે માત્ર સરકાર જ આપી શકે તો સરકાર શું કરશે ખબર છે પોતાની પોતાની સરકારી કંપનીમાં ઓર્ડર નહીં આપે સરકાર શું કરશે મિશ્ર અર્થતંત્રનો ઉપયોગ કરીને સરકાર મિશ્ર અર્થતંત્રનો ઉપયોગ કરીને આ ગોળી બનાવવાનો ઓર્ડર આ કૃષિની કંપની આપે ટાઇટલ સરકાર બનાવટ ખાંડ અહીંયા આગળ વાત કરીએ કે 60% હિસ્સો વ્યક્તિગત હોય અને 40% હિસ્સો સરકાર 60/40 હિસ્સેથી 100% ઉત્પાદન કરવામાં આવે ઉત્પાદન પ્રાઇવેટ લિમિટેડ કરવા જાય જ્યારે એનું ટોટલી ખર્ચ રાજ્ય સરકાર આવે છે બંનેનું સંચાલન કરી અને વિશ્વ અર્થતંત્ર ચલાવે છે કારણ કે અહીંયા આગળ ગુણવત્તા પણ સારી મળશે કારણ કે કોણ ઉત્પાદન કરે છે ખાનગી કંપની ઉત્પાદન કરે છે એટલે ઉત્પાદન અહીંયા સારું હોવું જોઈએ બરાબર સરકાર પોતા માત્ર ખાલી પોતાનું લેબર આપીને પોતાનો ખર્ચ આપીને એને છોડી દે છે એવી જ રીતે આપણે બીજા વિષયો વાત કરીએ કે જે મોટા મોટા ઉદ્યોગો હોય છે એમાં સરકાર ધારો કે આપણે વાત કરીએ કે રેલવે એન્જિન રેલવેના પાટા બનાવવા રેલવેના ડબ્બા બનાવવા ત્યાર પછી અમુક કપાસની ફેક્ટરી હોય સિમેન્ટની ફેક્ટરી હોય બીજા જીવો ત્યાર પછી આપણે વાત કરીએ કે કૃત્રિમ રેશા કુદરતી રેશાની વાત ત્યાર પછી ગમે તે કોઈ બિઝનેસની આપણે વાત કરીએ તો એનું સંચાલન તો કે રાજ્ય સરકાર કરતું હોય પણ એની દેખરેખ અને એની બનાવટ એ વ્યક્તિગત કંપનીમાં થતી હોય એટલે કે એ વ્યક્તિગત માલિકી દ્વારા થતું હોય છે તો બંનેના બંનેની પૂરક જરૂરિયાતોના આધારે એક નવું ઉત્પાદન થાય છે આપણે એને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આગળ આ ઉદાહરણમાંથી તમને સમજાવ્યું હોય કે ન સમજાવ્યું હોય પણ એને સમજવાની કોશિશ ચોક્કસ કરજો હું તમને કહેવા એવું માંગુ છું કે વ્યક્તિગત કાં તો પ્રાઇવેટ માલિકી હોય એક બાજુ રાજ્ય સરકાર રાજ્યો હવે અહીંયા કોઈ વસ્તુ ઉત્પાદન એવું હોય છે કે સરકાર આને આપી દે છે આ વસ્તુ બનાવી રેડીમેડ કરી અને રાજ્યને રિટર્ન કરે છે મેં તમને કહેલા પણ કહ્યું કે 60% હિસ્સો પ્રાઇવેટ ખાનગી 40% હિસ્સો ભાગીદારીમાં રાજ્યનો આ બંનેને લાભ થાય એમ કરી અને 100% ઉત્પાદન કરવામાં આવતું હોય છે એટલે નામ સરકારનું પણ બનાવટ ટકે પ્રાઇવેટ હોય છે પ્રાઇવેટ બનાવટ એટલા માટે કોઈ ગુણવત્તા સારી મળે હું આ તમને સમજાવવા માંગુ છું તો એવા ઘણા બધા ઉદ્યોગો એવા છે જે સરકારી માલિકીના હોય છે પણ અર્ધ સરકારી મિશ્ર સહકારી એમાં આપી દીધેલા હોય છે તમે ઘણી વખતે તમે જોઈ શકો છો સહકારી મંડળીની ધારો કે અમૂલ દૂધની આપણે વાત કરીએ પણ અમૂલ ડેરીની આપણે વાત કરીએ એ ટોટલી સરકારી છે તો કે સહકારી સહકારની ચાલે કોણ સહકાર તો એ વ્યક્તિગત માલિકીની પણ છે અને રાજ્યની પણ છે તો બંનેના સહકારની વસ્તુ ચાલતી હોય છે એટલે એ મિશ્ર અર્થતંત્રનું એક ઉદાહરણ છે એવી રીતે વાત કરો કે બીજી કોઈ કંપની હોય ધારો કે કોલસાની કંપની હોય કોલસાની ખેડ તો કે રાજ્ય સરકારની છે પણ આપી દીધી હોય કે વ્યક્તિગત માલિકી દેખરેખ એડમિનિસ્ટ્રેશન આયોજન સંચાલન બધું અહીંયા થાય છે પણ નામ પૈસો બાહીગરી એનો વહીવટ તો કે રાજ્ય કરતું હોય છે તો આ રીતના વિશ્વ અર્થતંત્ર ચાલે છે વિદ્યાર્થી મિત્રો હું તમને ધ્યાન આપું બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે બંને પદ્ધતિની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની અહીંયા આગળ પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર કે અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય છે અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પણ બંનેના પૂરક બનીને કામ કરતા હોય છે આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી વ્યાપાર નાના વપરાશી માલ ઉદ્યોગો વગેરેની માલિકી ખાનગી કાં તો વ્યક્તિગત ખાનગી હોય છે જ્યારે ભારે ઉદ્યોગો સંરક્ષણ સામગ્રીના કારખાના રેલવે વીજળી રસ્તાઓ સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાખી દીધી છે નાના નાના ઉદ્યોગ બધા વ્યક્તિગત કે માલિકીના હોમી દીધા હોય છે ખાનગી માલિકીના હોમી દીધા હોય છે પણ જે મોટા ઉદ્યોગો જે છે સંરક્ષણના ઉદ્યોગો છે બરાબર છે વીજળીના થાંભલા બનાવવાના તાર બનાવવા રેલવેના એન્જિન બનાવવા રેલવેના ડબ્બા બનાવવા તેવા મોટા મોટા ઉદ્યોગોની અંદર સરકાર શું કરે છે અહીંયા મિશ્ર અર્થતંત્રનો ઉપયોગ કરી અને અહીંયા ખાનગી અને સરકારી બંનેનો ઉપયોગ બંને મિક્સિંગ કરીને આગળ ઉત્પાદન થતું હોય છે અહીંયા વાત કરીએ કે આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે જેમ કે સમાજમાં અનિશ્ચિય વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખે છે તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર દ્વારા
રાજ્ય દ્વારા એક સબસિડી પણ આપવામાં આવે છે, કર વેરામાંથી રાહત આપવામાં આવે છે, વગેરે જેવા પ્રોત્સાહન આપવામાં આવે છે. માની લો ગુજરાત રાજ્ય, ગુજરાત રાજ્યમાં દારૂની બંદી છે, એટલે કે અહીંયા દારૂ પીવો હરામ, દારૂનું વેચાણ અહીંયા થઈ શકતું નથી. અમુક વસ્તુ જે સમાજ માટે અનિચ્છનીય હોય કાં તો ખતરનાક હોય એ વસ્તુ ઉપર સરકાર શું કરે છે, પરમિશન આપતી નથી, અથવા જો પરમિશન આપે છે તો એની પર કરવેરા વધારે. તો જે પછાત એરિયા હોય, જે પછાત એરિયાની અંદર જ્યાં ઉત્પાદનો કે ઉદ્યોગો થતા, ઉદ્યોગો જ્યાં હોતા નથી, એ ઉદ્યોગો ખોલવા માટે ત્યાં આગળ સબસિડી રૂપે સહાય આપવામાં આવે છે, અને એનાથી જે મળતી રકમ જે વધારાના કરવેરા તરીકે લીધી હોય એ ત્યાં આગળ એક સબસિડી રૂપે સહાય તરીકે પૂરી પાડે છે. તો આ રીતે અહીંયા આગળ સરકાર પણ અહીંયા મદદની તરીકે એ કાર્ય કરે છે. ત્યાર પછી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે આ મિશ્ર અર્થતંત્ર એક એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે, જે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હા, રાજ્યના અમુક નિર્ણયો કે નિયંત્રણો એ ખાનગી કંપની પર મૂકેલા હોય છે, જેથી આ પદ્ધતિને અહીંયા નિયંત્રિત પદ્ધતિ, નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો આપણે અભ્યાસ કર્યો, પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશમાં જોવા જઈએ તો સંપૂર્ણપણે બજાર પદ્ધતિ, 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી ચૂકી છે અને મિશ્ર અર્થતંત્રમાં ભળી ગયું છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામી જોવા મળી, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં પણ જોવા મળી. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે છેલ્લા વિડીયોમાં આપણે વાત કરી સમાજવાદી પદ્ધતિ, તેના લક્ષણો, તેના જે લાભો અને તેની મર્યાદાઓની વાત કરી, એવી જ રીતે આપણે મિશ્ર અર્થતંત્રની વાત કરી કે મિશ્ર અર્થતંત્રની અંદર માલિકી રાજવી હોય છે અને ખાનગી વ્યક્તિગત માલિકી સોંપેલી હોય તો આની પર સરકાર દ્વારા અંકુશો મૂકેલા હોય અને આ અંકુશો અને એની પર નિયંત્રણો પણ મૂકેલા હોય છે. આ નિયંત્રણો હોવાના કારણે અને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. ચેપ્ટર નંબર જે 15 કરવો આર્થિક વિકાસ, એના 5 ભાગ એટલે કે 5 વિડીયો અપલોડ થયા બાદ તમારે એનું હોમવર્ક જે હોય છે, જો મોસ્ટ આર્કિંગ ક્વેશ્ચન પેપરના મેં સેમ્પલ પેપર પણ તમને સેન્ડ કરેલા છે, તો એ તમારે ઘરે તમારા SSC નોટબુકમાં લખવાના રહેશે. અને ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેરી ઓર એની કાઇન્ડ ઓફ કન્ફ્યુઝન, સો યુ હેવ ટુ સેન્ડ અ પર્સનલ મેસેજ ટુ માય નંબર. એક તમને વિનંતી છે, જો તમને કોઈ બી ટોપિકમાં ખબર ના પડે તો મારા વોટ્સએપ નંબર પર તમે મને મેસેજથી જાણ કરી શકો છો, અધરવાઇઝ તમે મને કોલ પણ કરી શકો છો. ઓકે, અહીંયા આ વિડીયો પૂરો થાય છે.